तो હવે મહત્વપૂર્ણ સમાચારમાં આગળ વાત કરીશું. સાપનું નામ પડતા જ બલબલાના પરસેવા છૂટી જાય છે, પરંતુ ડીસામાં એક ટીમ કે જે સાપોના ભયથી લોકોને દૂર કરવા અને સાપોને બચાવવા માટે પ્રયાસ કરી રહી છે, અને સાપ જેવા જીવો જીવ સૃષ્ટિ માટે કેટલા ઉપયોગી છે તે પણ સમજાવી રહ્યા છે. સાપનું નામ પડતા જ બલબલાના પરસેવા છૂટી જાય છે, પરંતુ ડીસામાં એક ટીમ કે જે સાપોના ભયથી લોકોને દૂર કરવા અને સાપોને બચાવવા માટે પ્રયાસ કરી રહી છે, અને સાપ જેવા જીવો પણ જીવ સૃષ્ટિ માટે કેટલા ઉપયોગી છે તે સમજાવી રહ્યા છે. તો વાત કરીએ ઉર્વશી સોલંકી, વિજય ઠાકોર અને વિષ્ણુ ઠાકોર. આમ તો આ ઉંમરના યુવકો મોજ શોખ કરતા હોય છે, પરંતુ આ ત્રણ જણાએ તેમની આ મોજ શોખની ઉંમરમાં ખૂબ જ ઉમદા કાર્ય કરવાનું શરૂ કરી દીધું છે. આ ત્રણ યુવકો અત્યારે લોકોને સાપો વિશે માહિતી આપી રહ્યા છે અને સાપોને બચાવવાના પ્રયાસો પણ કરી રહ્યા છે. ડીસા સહિત સમગ્ર બનાસકાંઠામાં આ યુવકો દ્વારા એક હેલ્પલાઇન શરૂ કરવામાં આવી છે, અને તેનો ઉદ્દેશ્ય સાપોને બચાવવાનો છે. ક્યાંય પણ સાપ દેખાય તો આ યુવકોની ટીમ ત્યાં પહોંચી જાય છે અને ત્યારબાદ સાપોને સહી સલામત રીતે પકડીને જંગલ વિસ્તારમાં છોડી આવવામાં આવે છે. ઘણી વાર કોઈ રહેણાંક વિસ્તારમાં સાપ દેખાય ત્યારે લોકો ભયભીત બની જાય છે અને સાપથી બચવા માટે તેમની ઉપર હુમલો કરી દેતા હોય છે અને સાપ મરી જાય છે. ત્યારે આ ટીમના સભ્યો આવી ઘટના ન બને તે માટે હંમેશા સજાગ રહે છે અને ઘટના સ્થળે પહોંચી સાપોને બચાવતા હોય છે અને ત્યારબાદ તેને સુરક્ષિત રીતે પકડી જંગલમાં છોડી આવે છે. આ ટીમ સાપોને બચાવવા માટે હંમેશા સક્રિય રહે છે અને લોકોને સાપો વિશે માહિતી આપે છે. આ ટીમના સભ્ય ઉર્વશી સોલંકીએ જણાવ્યું હતું કે બનાસકાંઠા જિલ્લામાં કુલ 63 પ્રકારની સાપની જાતિઓ જોવા મળે છે, જેમાં માત્ર 2 પ્રજાતિના સાપ જ ઝેરી હોય છે, જેમાં કાળોત્રો અને કોબરા છે. આ ઉપરાંત સાપ જીવ સૃષ્ટિ માટે કેટલા ઉપયોગી છે તેના પર પણ પ્રકાશ પાડ્યો હતો. આટલી નાની ઉંમરમાં આ યુવકોને અત્યારે સાપોને બચાવવા માટેનું જુનૂન સવાર થઈ ગયું છે અને તેમના આ જુનૂનને લઈ અત્યારે આ યુવકો દરરોજના 10થી વધુ સાપોને પકડી સુરક્ષિત સ્થળે છોડીને જીવનદાન બક્ષી રહ્યા છે. તે ખૂબ જ સરાહનીય બાબત છે. ઉપરાંત વાત કરીએ તો ચોમાસું પૂરું થયા બાદ શિયાળાની શરૂઆત પહેલા સાપો શીત નિદ્રા લેતા હોય છે, ત્યારે લાંબી શીત નિદ્રા માટે સાપો વધુ ને વધુ ખોરાક લેવા માટે ચોમાસું પૂરું થતા જ અને શિયાળાની શરૂઆત પહેલા શિકાર માટે બહાર આવતા હોય છે. એટલા માટે સપ્ટેમ્બર અને ઓક્ટોબર મહિનામાં સાપો સૌથી વધુ પ્રમાણમાં દેખાતા હોય છે, એટલે લોકોને પણ આ બાબતે સાવચેત રહેવા માટે આ ટીમ જાગૃત કરી રહી છે. આપણા અહીંયા આગળ જે સાપો નીકળે છે, જે વન્ય પ્રાણીઓ છે, અમુક ઝેરી જીવજંતુઓ હોય છે, જે લોકો ડરતા હોય છે, અમુક લોકો મારી નાખતા હોય છે, અને ના એ બધું કરવાની જરૂર નથી અને ગભરાવાની કોઈ જરૂર નથી. અહીંયા આગળ ડીસામાં ઘણી બધી છોકરાઓને આપણી મોટી એક ટીમ છે જે અમે સંચાલિત કરીએ છીએ અહીંયા આગળ ડીસામાં, અને એ ટીમનો ગમે ત્યારે તમે કોન્ટેક કરશો તો 10-15 મિનિટમાં તમારા ઘરે સુધી આવી અને એ જીવજંતુને લઈ જશે અને એનો કોઈ ચાર્જ થતો નથી. છોકરાઓ મફતમાં સેવા કરે છે અને ટીમનો અવશ્ય ઉપયોગ કરો અને જીવજંતુને બચાવો. બનાસકાંઠાની અંદર વાત કરીએ, પહેલાં આપણે ગુજરાત ઉપર દ્રષ્ટિ નાખીએ કે ગુજરાતની અંદર 63 જાતના સાપ છે, 63 જાતની જાતિ જોવા મળે છે ગુજરાતની અંદર, જેની અંદર આપણે વાત કરીએ કે આપણે બનાસકાંઠાની અંદર 25-30 જાતના સાપ જોવા મળે છે, જેની અંદર આપણે વાત કરીએ કે ઝેરી સાપની અંદર બનાસકાંઠાની ટોટલી 2 સાપ છે અને પૂરા ગુજરાતની અંદર 4 સાપ ઝેરી છે, અને જે આપણા જે રેવન્યુ એરિયાની અંદર કોબરા અને કાળોતરા નામના 2 સાપ જોવા મળે છે. અને સાપ એક કહેવા જઈએ કે આપણે મનુષ્ય જાતિ ઉપર કોઈ ખતરો નથી, પરંતુ સાપના કારણે આપણી સૃષ્ટિ ચાલી રહી છે. જો આ જે સંસારની જે કેડી ખરી, જે સાયકલ ખરી, એમાંથી સાપ વસ્તુ નાબૂદ થઈ જાય, જો નષ્ટ થઈ જાય તો આપણે મરવાનો દિવસ આવી જાય. એનું રીઝન એક કે જે ખેતરોની અંદર જે પાક થાય છે, જે પાક ઉપર કે જે કૃતક પ્રાણીઓ ખરા જેવા કે ખિસકોલી છે, ઉંદેડા છે, પછી કેટલાક કીટકો છે, એનો નાશ સાયકલ ટુ સાયકલ સાપ કરે છે. જો સાપ જ ના રહે તો આપણા માટે અનાજ જ ના રહે. અમુક લોકોને એવું માન્ય હતા કે આપણે અનાજ નથી ખાવું, આપણે માંસ ખાશું, બટ જે ગાય છે, ભેંસ છે, બકરી છે, એ લોકો બી અનાજ ખાઈને જ એમને ગુજારો થાય છે. જો સાપ ના વધે તો આપણી સૃષ્ટિ ઉપર આપણું નાબૂદી આપણી આવી શકે છે. સાપના કારણે કે ડરવાની કોઈ વસ્તુ નથી. સાપ એક કે તમારે સેફ્ટી રાખવાની જરૂર છે કે તમારા ઘરની અંદર ઉંદર જેવા કોઈ જીવો ના થાય. બીજી વસ્તુ એ ઘરની આજુબાજુ કોઈ કચરો અથવા કોઈ વસ્તુ કચરો ના થવા દો ઘરની આજુબાજુ, અને કોઈ ગંદકી હોય એવું બધું સાફ કરવાનું રાખો, અને જેટલું બને ત્યાં સુધી રાતે તમે નીચે જમીન ઉપર ઊંઘતા હોય ત્યારે તમે મચ્છરદાની બાંધીને ઊંઘો અથવા ખાટલા ઉપર ઊંઘવાનું પસંદ કરો. સાપ કેટલાક દિશાચર છે અને કેટલાક નિશાચર છે.
જે નિશાચરની અંદર વાત કરીએ કે આપણે કાળોતરો જે વાત કરી જે રાત્રે નીકળે છે, પણ એ કેટલીક વાર જે નીચે કોઈ ઊંઘેલું હોય પગ બગ જો દબાણમાં આવી જાય તો કરડે છે. ચોમાસાના પહેલાંનો સમયથી માંડીને ચોમાસાના અડધા સમય સુધી મેટિંગનો સમય છે, બરાબર છે. અને જ્યારે લાસ્ટ ટાઈમ આવ્યા અત્યારના રિસર્ચ પ્રમાણે દેખવામાં આવ્યું કે જ્યારે ચોમાસું પતવાનું હોય પછી હાઇબરનેશન એટલે આપણે જે વાત કરીએ શીત નિંદ્રામાં જતો રહે છે રહ્યો, ત્યારે એ ફૂલ ખોરાક લેવા માંગતો હોય છે, બહુ ખોરાક લઈને રહ્યો શીત નિંદ્રામાં જતો હોય છે. પરંતુ એ ટાઈમે આપણે એને ડિસ્ટર્બ અથવા હેરાન કરીએ તો એનો એગ્રેસિવ વધારે હોય છે સાપ, એ સમય દરમિયાન સાપને કોઈ છંછેડવું નહીં.